બુધવારે વહેલી સવારે કલોલ બસ સ્ટેન્ડ પાસે હાઈવેને અડીને આવેલી બાબા મોબાઈલ શોપ તથા બસ સ્ટેન્ડ નજીક ગધેડ ફળિયામાં આવેલ ઓનેસ્ટ મોબાઈલ શોપના દુકાનના તાળા વડોદરાથી રિક્ષામાં બેસીને આવેલા ત્રણ ઈસામોય તોડી અંદર પ્રવેશ કરી નવા અને જૂના મોબાઈલ ફોન, સ્પીકર, ચાર્જર, હેન્ડસફ્રીની ચોરી કરી હોવાનો બનાવ બનેલો છે. ફરિયાદની વિગતો મુજબ બાબા મોબાઈલ શોપના આમિર અબુ તાલિબ પઠાણ દ્વારા ફરિયાદ નોંધાવી જણાવેલ કે તેઓના દુકાન માલિકના ચાર કલાકે ફોન આવેલ કે તમારી દુકાનમાં અવાજ આવે છે, દુકાને આવો. જેથી તેઓએ તેમના પિતા સાથે દુકાને આવતા આગળના બંને તાળા તૂટેલા અને નીચે પડેલા જોવા મળ્યા. અંદર જઈને જોતા દુકાનમાં ફેન્સ ફ્રી, ચાર્જર, સ્પીકર તેમજ ગ્રાહકોએ આપેલા રિપેરિંગના પાંચ મોબાઈલ જોવા મળેલ નહીં. જે તમામની કિંમત રૂપિયા 10,000 હોવાનું જણાવેલ. વધુમાં તેઓએ જાણવા મળેલ કે લોકોએ ચોર પૈકીને એકની પકડી પાડેલ, જેથી ત્યાં જઈને જોતા ગધેડી ફળિયાના નાકે આવેલ ઓનેસ્ટ મોબાઈલ શોપમાં મોબાઈલ રૂપિયા 7,000 ચોરી થઈ હોવાનું જાણવા મળેલ. લોકોએ પકડી પાડેલ ઈસામને પોલીસને સોંપી દીધો હતો. રિપોર્ટર મુસ્તફા મિર્જા, ન્યૂઝ 1 શોર્ટ, કલોલ.